નમસ્કાર, ન્યૂઝ 18 વિશેષમાં હું કૃષ્ણ આપનું સ્વાગત કરું છું. કેરળમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના લીધે કુદરતી સૌંદર્યની ધરા એવો કેરળમાં શહેરો જળબંબાકાર બની ગયા છે. કેરળના આ જળપ્રલયમાં લોકોની મદદ માટે આર્મી, વાયુસેના, નૌકાદળ અને એનડીઆરએફની ટીમ સાગર બનેલા કેરળમાં ઉતારવામાં આવી છે. કેરળની લીલુડી ધરતી પર બારે મેઘ ખાંગા થઈને વરસી રહ્યા છે, જેના લીધે અમાપ કુદરતી સૌંદર્યની ધરા પર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી. આબાલ વૃદ્ધ સૌ ચડ્યા છે મેઘરાજાની ઝપટે. મેઘરાજાનું આ રૌદ્ર સ્વરૂપ જોઈને થોડી વાર માટે પણ બલભલાના હાજા ગગડી જાય. જોકે કુદરતના આ પ્રકોપ માટે કોણ જવાબદાર છે તે પણ એક મહત્વનો મુદ્દો છે. હાલ તો કેરળની સરકાર અને અન્ય રાજ્યોની સરકાર કેરળની જનતાની મદદે આવી રહી છે. કેરળમાં જોવા મળતા જળ પ્રલયમાં જનતાની મદદ માટે કેરળ સરકારે આર્મીની પણ મદદ માંગી છે. જેને અનુલક્ષીને આર્મીના 700 જવાનો, સ્પેશિયલાઇઝ્ડ એન્જિનિયરિંગ ટાસ્ક ફોર્સ બોટ અને જરૂરી સાધનો સાથે બચાવ કાર્યમાં લાગી ગયા છે. છેલ્લા ઘણા દિવસથી કેરળમાં પડતા વરસાદમાં હજારો લોકોને બચાવવામાં આવ્યા છે. Ever since then, the soldiers of the Indian Army are working ceaselessly in all 10 districts of Kerala. On the whole, there have been 10 infantry columns which have been deployed, which are approximately 700 soldiers, along with specialized engineer task forces carrying bouts and other specialized rescue equipment along with the OBMs. કેરળમાં વરસાદને લીધે 50,000થી વધુ પરિવારના અંદાજે 2.5 લાખથી વધુ લોકો બેઘર થયા છે, જેમને રાજ્યભરમાં બનેલા અંદાજે 1,568 રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે. કેરળના મુખ્યપ્રધાનની ઓફિસે ટ્વીટ કર્યું છે કે છેલ્લા 100 વર્ષમાં કેરળમાં આવેલી આ સૌથી વધુ મોટી કુદરતી આફત છે. કેરળમાં અત્યાર સુધીમાં ચોમાસામાં અંદાજે 350થી વધુ લોકોના મોત થયા છે. કેરળમાં ખાસ કરીને અલ્લાપુઝા, એર્નાકુલમ, પથનમતિતા અને ત્રિશુર જિલ્લામાં હાલત ખૂબ ખરાબ છે. આ જિલ્લાઓમાં પંપા, પેરિયાર અને ચાલાકડી નદીઓ ગાંડીતૂર બની છે, જેના લીધે શહેરો જળબંબાકાર બન્યા છે. આ વરસાદના લીધે કેરળમાં ખેતરના પાક અને લોકોની સંપત્તિને બહુ મોટા પાયે નુકસાન થયું છે. અંદાજ છે કે 8,000 કરોડથી પણ વધુનું નુકસાન થયું છે. કેરળમાં જનતાની મદદ માટે આવેલી સેનાએ રાજ્યમાં 13 અસ્થાયી પુલ બનાવ્યા છે, જેના લીધે રાજ્યના અનેક અંતરિયાળ વિસ્તારોને જોડવાનો પ્રયાસ થયો છે. સેનાએ પાણીમાં ફસાયેલા અંદાજે 4,000 જેટલા લોકોના જીવન બચાવ્યા છે, જેમાં 22 વિદેશીઓનો પણ સમાવેશ થાય છે. સેના ઉપરાંત એનડીઆરએફની ટીમ પણ કેરળમાં બચાવ કાર્યમાં લાગી ગઈ છે. એનડીઆરએફે અંદાજે 90,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. કેરળમાં ચાલુ વર્ષે ચોમાસામાં ઓગસ્ટ માસમાં સામાન્ય વરસાદથી 2.7 ગણો વધુ વરસાદ થયો છે, જેમાં 8 થી 15 ઓગસ્ટ વચ્ચે 3.5 ગણો વધુ વરસાદ થયો છે, જ્યારે 16 ઓગસ્ટે 10 ગણો વધુ વરસાદ થયો. સેના ઉપરાંત વાયુસેના, નૌકાદળ, ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ પણ કેરળના પૂર પ્રભાવિત વિસ્તારોમાં લોકોને બચાવવાની કામગીરીમાં લાગેલું છે. આ ઉપરાંત કેરળમાં જનજીવન અને વાહન વ્યવહાર, રેલ વ્યવહાર મોટા પાયે બાધિત થયો છે, જ્યારે અનેક વિસ્તારોમાં ટ્રેનના રૂટ પણ બદલ્યા છે. સ્પેશિયલ રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. કેરળના જળપ્રલયથી કેરળવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા છે. કુદરત સર્જિત આ ત્રાસદીથી સામે બે માથાના માનવીએ પણ બાથ ભીડી છે. આ ત્રાસદીને પહોંચી વળવા માટે ગુજરાત, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ અને ઓડિશા સરકારે કોઈપણ પ્રકારના પક્ષીય ભેદભાવને ભૂલીને કેરળની સરકારને સહાય કરી છે. કેરળમાં વરસાદની તોફાની ઇનિંગના કારણે સમગ્ર દેશ હક્કુબક્કુ રહી ગયો છે.
સૌના મનમાં એક જ સવાલ છે કે વરસાદના આ રૌદ્ર સ્વરૂપનું કારણ શું છે. જો કે વરુણ દેવે કેરળમાં વિનાશની એવી તો લીલા સર્જી છે કે દ્રઢ મનોબળ ધરાવતો માણસ પણ બે ઘડી માટે હચમચી જાય. જો કે કુદરતના આ પ્રકોપ સામે માનવે પણ હામભેડી છે. આ પ્રકોપને પહોંચી વળવા માટે દેશના અનેક રાજ્યોએ કેરળમાં મદદ મોકલવાનું શરૂ કર્યું છે અને મદદની રચી છે એક માનવ સાંકળ. હાલ તો કેરળમાં બચાવ ટીમ, રાહત ટીમ અને ખાદ્ય સામગ્રી તેમજ દવાઓના સામાન ઉપરાંત અનેક પ્રકારની મદદો મોકલવામાં આવી રહી છે. કેરળમાંથી ચૂંટાયેલા સાંસદે ભારતની જનતાને પણ અપીલ કરી છે કે તેઓ કેરળને બેઠું કરવા માટે વધુને વધુ મદદ મોકલે, જેથી કેરળની જનતા આ મહાપ્રલયની વ્યાધિમાંથી વહેલી તકે બહાર આવી શકે. અમે તમામ લોકોને અપીલ કરીએ છીએ કે અમને મદદ મોકલો. તમે કેરળના લોકોની મદદ માટે આગળ આવો. હાલ અમે ઇડુક્કી જિલ્લાના સ્થિત કેમ્પમાં છીએ. કપડાં, ખોરાક, દવા જેવી દરેક પ્રકારની મદદ મોકલવામાં આવે. હાલ રસ્તાઓ અવરજવર માટે ખુલ્યા છે ત્યારે કેરળને મદદની જરૂર છે. કેરળમાં પૂર પીડિતોની મદદ માટે આર્મી, નૌકાદળ, વાયુસેના અને એનડીઆરએફની ટીમ ખડે પગે ઉભી છે. વાયુસેનાની ટીમે કોચીનમાં એક ગર્ભવતી મહિલાને પૂરગ્રસ્ત વિસ્તારમાં બચાવીને તેનું રેસ્ક્યુ કર્યું હતું. આ ઉપરાંત મહિલાએ એક શિશુને જન્મ પણ આપ્યો છે. હાલ તો નવજાત શિશુ અને માતાની હાલત સ્થિર છે. કેરળની આ ભયાનક સ્થિતિને જોતા દરેક રાજ્યમાંથી મદદનો ધોધ વહી રહ્યો છે, જેમાં છત્તીસગઢના મુખ્યપ્રધાન રમણસિંહે કેરળના મુખ્યપ્રધાન સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમને જરૂરી તમામ મદદ આપવાની તૈયારી દર્શાવી છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ કેરળના પૂરગ્રસ્ત વિસ્તારોના લોકોની મદદ માટે કેરળના મુખ્યપ્રધાનના રિલીફ ફંડમાં ₹10 કરોડ, મહારાષ્ટ્ર સરકારે ₹20 કરોડ, ઝારખંડના મુખ્યપ્રધાન રઘુબર દાસે ₹5 કરોડ, બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે ₹10 કરોડ, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ₹15 કરોડ અને પંજાબ સરકારે 1 લાખ ફૂડ પેકેટ્સ, પીવાના પાણીની બોટલ, દૂધ બિસ્કીટ મોકલાવી છે. આ ઉપરાંત પંજાબ સરકારે ₹10 કરોડની મદદ પણ જાહેર કરી છે. ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે ₹5 કરોડની મદદની જાહેરાત કરી. ઓડિશાની સરકારે એ પણ જાહેરાત કરી છે કે તેઓ ફાયર બ્રિગેડના 245 જવાનોને બચાવ બોટ સાથે કેરળ મોકલશે. આ ઉપરાંત તામિલનાડુ સરકારે તેમજ લોકો પણ કપડાં, પીવાની પાણીની બોટલ, બિસ્કીટ સહિત વિવિધ વસ્તુઓ કેરળમાં મદદ માટે મોકલી રહ્યા છે. દેશના વિવિધ રાજ્યોની સરકાર ઉપરાંત વિવિધ એનજીઓ, દેશભરની વિવિધ આઈઆઈએમ અને આઈઆઈટીએ પણ કેરળમાં મદદ માટે હાથ લંબાવ્યા છે. કહેવાય છે ને કે જાજા હાથ રળિયામણા. આ કહેવતને ચરિતાર્થ કરવા માટે કેરળની આજ જળત્રાસથી સામે લડવા માટે માનવ સમુદાય એકજૂથ થયો છે. સ્પેશિયલ રિપોર્ટ, News18 ગુજરાતી, અમદાવાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળની સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યા બાદ કેરળ માટે ₹500 કરોડની મદદની જાહેરાત કરી છે. જો કે બીજી તરફ કેરળના મુખ્યપ્રધાને ₹2000 કરોડની મદદની માંગ માંગી છે, જ્યારે બીજી તરફ રાહુલ ગાંધીએ કેરળની આપદાને રાષ્ટ્રીય આપદા જાહેર કરવાની માંગ કરી છે. આમ કેરળની સ્થિતિને લઈને રાજનીતિ હવે શરૂ થઈ ગઈ છે. છેલ્લા 100 વર્ષમાં જોવા ન મળી હોય તેવી કુદરતી આપદા આ વર્ષે કેરળમાં જોવા મળી છે. કેરળમાં જળત્રાસદીએ સ્થિતિ બદથી બદતર બનતી જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના પૂરગ્રસ્ત વિસ્તારમાં હવાઈ નિરીક્ષણ કરીને કેરળની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. અત્યાર સુધી કેરળમાં જળત્રાસદીના લીધે ₹19,512 કરોડના નુકસાનનો અંદાજ છે. વડાપ્રધાને હવાઈ નિરીક્ષણ બાદ કેરળને ₹500 કરોડની મદદની જાહેરાત કરી છે, જેમાંથી કેન્દ્ર સરકાર ₹100 કરોડ પહેલાથી જ કેરળને આપી ચૂક્યું છે. છેલ્લા ઘણા દિવસથી કેરળમાં પડી રહેલા અવિરત વરસાદને લીધે 325 થી વધુ લોકોના મોત નિપજ્યા છે.
રાજ્યમાં હાલ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. કેરળમાં 14 માંથી 12 જિલ્લામાં હાઈ એલર્ટ છે. વરસાદની સ્થિતિ એટલી તો ગંભીર બની છે કે અનેક લોકો હાલ પણ ઊંચી ઇમારતો પર બેઠા છે અને બચાવ ટીમની મદદની રાહ જોઈ રહ્યા છે. કેરળના મુખ્યપ્રધાન અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની ટ્વીટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે કેરળને તમામ પ્રકારની મદદ કરવા માટે કેન્દ્ર તત્પર છે. કેન્દ્ર સરકારે NHAI, NTPC, PGCIL ને કેરળની પાયાની આંતરમાળખાકીય સુવિધાને યોગ્ય કરવા અને વધુ સુદૃઢ બનાવવા માટે નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાને કહ્યું છે કે વડાપ્રધાન આવાસ યોજના, મનરેગા સહિત તમામ સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ મળવાપાત્ર તમામ ફાયદાઓ કેરળમાં પ્રાથમિક આધાર પર આપવામાં આવે તે માટે કેન્દ્ર સરકાર પૂરતા પ્રયત્ન કરી રહ્યું છે. વડાપ્રધાને કેરળમાં હવાઈ નિરીક્ષણ કર્યા બાદ કેરળના મુખ્યપ્રધાન પિનારાઈ વિજયન, કેન્દ્રીય પ્રધાન KJ એલ્ફોન્સ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે કેરળની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી હતી. વડાપ્રધાને કેરળ માટે ₹500 કરોડની મદદ જાહેર કરી છે. જોકે કેરળના મુખ્યપ્રધાન પિનારાઈ વિજયને ₹2000 કરોડની મદદની માંગ કરી છે. બીજી તરફ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ કેરળની આ જળત્રાસદીની માહિતી મેળવી હતી. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે કેરળમાં આવેલા આ જળ પ્રલયને રાષ્ટ્રીય આપદા જાહેર કરવામાં આવે. કેરળના લોકોનું જીવન, રોજગાર અને ભવિષ્ય હાલ જોખમમાં છે. કેરળની જળત્રાસદીને લઈ દેશભરમાં લોકો ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે કે કેરળમાં વરસાદ થંભે અને કેરળવાસીઓને રાહત મળે. કેરળની આ ભયાનક સ્થિતિમાં બોલિવૂડ પણ મદદે આવ્યું છે. ટ્વીટના માધ્યમથી ફિલ્મી કલાકારોએ લોકોને મદદની અપીલ કરી છે. મહાનાયક અમિતાભ બચ્ચને કેરળમાં મદદ માટેના હેલ્પલાઈન નંબર ટ્વીટ કર્યા છે. આ ઉપરાંત ફરહાન અખ્તર, શ્રદ્ધા કપૂર, અનુષ્કા શર્મા, વરુણ ધવને પણ ટ્વીટ કરીને આમ જનતાને અપીલ કરી છે કે કેરળની મદદ માટે આગળ આવો. કેરળની જે સ્થિતિ છે તે જોઈને દિલ દ્રવી ઉઠે છે. કેરળના લોકો હાલ મદદનો પોકાર કરી રહ્યા છે જેથી તેમની દિનચર્યા ફરી એકવાર પાટા પર ચડી શકે. આ માટે સેના, નૌકાદળ, વાયુદળ, NDRF, NGO અને દેશના અન્ય ભાગમાં લોકો કેરળવાસીઓને કોઈ પણ રીતે મદદ કરવા માટે પ્રયત્નશીલ બન્યા છે. આ સંજોગોમાં કેરળની સ્થિતિને લઈ રાજકીય પક્ષો વિવિધ પ્રકારના નિવેદન જાહેર કરી તેના પર રાજનીતિનો રોટલો શેકવાની વેતરણમાં પડ્યા છે, જે ખરેખર આશ્ચર્ય પમાડે છે. સ્પેશિયલ રિપોર્ટ, News 18 ગુજરાતી. એક બાજુ કેરળમાં કુદરત કોપાયમાન થઈ છે, રાજ્ય પર કહેર વરસાવી રહી છે, તો દક્ષિણ ભારતના અન્ય એક રાજ્ય કર્ણાટકમાં પણ મેઘો મહેર નહીં પરંતુ કહેર બનીને ત્રાટકી રહ્યો છે. અનેક નદીઓ ગાંડી દૂર થઈ જેથી પૂરના પાણી શહેરોમાં ફરી વળ્યા અને જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું. મુશળધાર વરસાદ, પૂર અને ભૂસ્ખલને હાલ દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં તબાહી મચાવી છે. કેરળની સ્થિતિથી દરેક વ્યક્તિ વાકેફ છે, તો બીજી બાજુ કેરળ જેવી જ સ્થિતિ હવે કર્ણાટકમાં પણ ઊભી થઈ છે. કર્ણાટકના કોડગુ જિલ્લામાં તો હાલ બદથી બદતર બની રહ્યા છે. રાજ્યમાં 6 જિલ્લાઓમાં અનરાધાર વરસાદને પગલે ભૂસ્ખલનની ઘટનાઓને લીધે જનજીવન જાણે કે થંભી ગયું છે. તો નદીઓ પણ જાણે કે ગાંડીતૂર બની છે, જેથી અનેક વિસ્તારોમાં પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. કોડગુ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત. કર્ણાટકમાં પૂરમાં 6 લોકોના મોત, 11,000થી વધુ ઘરોને નુકસાન. કોડગુ પૂર અને ભૂસ્ખલનના કારણે કર્ણાટકનો આ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે. બેંગલુરુથી 260 કિલોમીટર દૂર આવેલા કોડગુમાં હાલ લોકો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આ કુદરતી આફતે અત્યાર સુધી 6 લોકોનો ભોગ લીધો, તો કોડગુનો મુખ્ય શહેર મૈસૂર સાથેનો સંપર્ક તૂટી ગયો છે. અનેક લોકો હજુ પણ પૂરમાં ફસાયેલા છે,
જેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન તેજ કરાયા છે. સેના પણ બચાવ કામગીરીમાં ખડે પગે તૈયાર છે. અનેક મકાનો પાણીમાં ગરકાવ થયા. એટલું જ નહીં, કોડગુમાં બે ઘર તો જાણે કે પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ ગયા. તો કલબુર્ગી જિલ્લામાં પણ મકાન ધરાશાયી થયું, જેમાં 3 લોકોના મૃત્યુ થયા. સરકારી અનુમાન છે કે અત્યાર સુધીમાં 11,000 થી વધુ ઘરોને નુકસાન થયું છે. ભૂસ્ખલનને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. ભારે વરસાદને કારણે KSRTC દ્વારા બસ વ્યવહાર રોકી દેવાયો છે. CM કુમારસ્વામીએ તમામ બેંકોને નિર્દેશ આપ્યા છે કે ATMમાં સ્ટોક રાખે. તેમણે કહ્યું કે વરસાદ અને પૂરના કારણે રાજ્યના અનેક રસ્તાઓ ખરાબ થઈ ગયા છે. અધિકારીઓ પાસેથી આવા રસ્તાઓની યાદી મંગાવી તેનું સમારકામ કરવાના આદેશ અપાયા છે. કોડગુમાં બેકાબુ હાલતને જોતા અનેક અધિકારીઓને ત્યાં મોકલવામાં આવ્યા છે. તટીય કર્ણાટક અને રાજ્યના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ 18 જેટલા રાહત શિબિર ઉભા કરાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતીના ભાગરૂપે આ શિબિરોમાં મોકલી દેવાયા છે. NDRFની ટીમ બચાવ કાર્યમાં પૂરજોશથી લાગી ગઈ છે. 200 કરોડની સહાયની જાહેરાત. 660 કરતા વધુ લોકોને બચાવાયા. કોડાગુ, દક્ષિણ કન્નડ, ઉત્તર કન્નડ, ઉડુપીમાં NDRF તૈનાત. કર્ણાટકના કોડગુ, દક્ષિણ કન્નડ, ઉડુપી, હાસન, શિમોગા, ચિકમગલુરુ અને ઉત્તર કન્નડ માટે 200 કરોડની સહાયની જાહેરાત કરાઈ છે. કર્ણાટકમાં બચાવ ટુકડી દ્વારા અત્યાર સુધી 660 કરતા પણ વધુ લોકોને બચાવી લેવાયા છે અને ભારે વરસાદની આગાહીના પગલે NDRFની વધુ ટીમ અને ફાયર ફોર્સને કોડાગુ, દક્ષિણ કન્નડ, ઉડુપી અને ઉત્તર કન્નડમાં તૈનાત કરાયા છે. કર્ણાટકનો એક ભાગ જ્યારે દુષ્કાળનો ભોગ બન્યો છે, વરસાદ માટે તરસી રહ્યો છે, ત્યારે બીજો ભાગ પૂરના પ્રકોપથી પીડાઈ રહ્યો છે. હજુ પણ ભારે વરસાદની આગાહીના પગલે કોસ્ટલ કર્ણાટક, કેરળ, નીલગીરી ઘાટ અને તમિલનાડુમાં અલર્ટ જાહેર કરાયું છે. કુદરતના રૌદ્ર સ્વરૂપનો અનુભવ કરનાર હવે હર કોઈ મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યું છે. સ્પેશિયલ રિપોર્ટ, News 18 ગુજરાતી. કુદરતના રૌદ્ર સ્વરૂપનો ભોગ માત્ર ઉત્તર અને દક્ષિણ ભારત જ નહીં, પૂર્વી ભારતનું ઓરિસ્સા પણ બન્યું છે. ભયજનક સપાટીએ વહેતી નદીઓ જાણે કે રાજ્ય માટે જોખમનો અંદેશો આપી રહી છે. ભારે વરસાદની આગાહીએ લોકો ડરમાં છે કે ક્યાંક આ વરસાદ તેમના માટે ત્રાસદી ન બની જાય. કહેવાય છે કે જે પોષતું તે જ મારતું. કુદરત જ્યારે કોપાયમાન થાય ત્યારે માનવી તેની સામે પાંગળો સાબિત થાય છે. દક્ષિણ ભારતમાં એક બાજુ વરસાદ અને પૂરનો કહેર યથાવત છે, ત્યારે બીજી બાજુ પૂર્વી ભારતના રાજ્ય ઓડિશામાં પણ સ્થિતિ કંઈ સારી નથી. રાજ્યના અનેક જિલ્લાઓ પૂરની ઝપેટમાં આવી ગયા છે. અત્યાર સુધી 7 લોકોને આ પૂરના પાણી તાણી ગયા છે. રાજ્યમાં તમામ નદીઓનું જળસ્તર ભયજનક સપાટીને વટાવી ગયું છે. વરસાદ જાણે કે આશીર્વાદ નહીં પરંતુ અભિશાપ બનીને કહેર વરસાવી રહ્યો છે. ઓડિશાના કાલાહાંડી જિલ્લાના ભવાનીપટના સ્થિત જલેશ્વર મંદિર ઉછળતા પાણીના પ્રવાહમાં જળમગ્ન થઈ ગયું છે. જાણે કે આ મંદિર દરિયાઈ લહેરોમાં ગરકાવ થઈ ગયું હોય તેવું લાગે છે. પૂરના પાણીના જોરદાર પ્રવાહમાં આ મંદિર સંપૂર્ણ ડૂબી ગયું છે. ભવાનીપટનામાં સ્થિત આ મંદિરમાં દૂર દૂરથી લોકો આવતા હોય છે. ઓડિશામાં મુશળધાર વરસાદ બાદ રાજ્ય સરકારે નુકસાનનું આકલન શરૂ કર્યું છે, ત્યારે હજુ પણ રાજ્ય માટે સારા આસાર નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે પ્રદેશના ઉત્તરી અને દક્ષિણી ક્ષેત્રમાં હજુ પણ અતિભારે વરસાદ વરસી શકે છે, જેને લઈ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્યના તમામ જિલ્લા અધિકારીઓને સતર્ક રહેવાના આદેશ આપ્યા છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખી NDRF, SDRF અને રાજ્યની પોલીસ ટીમો પણ ખડે પગે તૈયાર છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને કેરળ બાદ હવે ઓડિશામાં પણ પૂરે તબાહી મચાવી છે. ત્યારે દેશના ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ભાગમાં આ વર્ષે વરસાદે કહેર મચાવ્યો. અનેક રાજ્યોમાં ખેડૂતો સારા વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે, ત્યારે દેશના બીજા રાજ્યો આ કુદરતી આપદા સામે ઝઝૂમી રહ્યા છે.
સ્પેશિયલ રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી.